ગાંધી જયંતિના શુભ દિવસે બાપુની પ્રતિમાને ફૂલોનો હાર પહેરાવવાની ઉતાવળમાં વડોદરાના શાસકોથી એવી ગંભીર ભૂલ થઈ છે જેને જોઈને ગાંધી બાપુ પ્રત્યે લાગણી ધરાવતા પ્રત્યેક વ્યક્તિનું માથું શરમથી ઝૂકી જાય દર્શક મિત્રો મેં જાણીએ છીએ કે આ સમાચાર જોઈને તમને આઘાત લાગશે તમને દુઃખ પણ થશે તેમ છતાંય સંસ્કારી નગરી વડોદરાના શાસકોની આંખ ઉઘાડવા માટે અમારે આ સમાચાર બતાવવા અત્યંત અનિવાર્ય છે વાત એવી છે કે આજે બે ઓક્ટોબરે દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે સ્વાભાવિક છે કે વડોદરાના શાસકો પણ ગાંધીજી પ્રત્યે સન્માનની લાગણી પ્રગટ કરવાના જ હતા અને અપેક્ષા પ્રમાણે આજે સવારે ગાંધીનગર ગૃહ પાસે રાજનેતાઓનો ખડકડો જામી ગયો શાસક પક્ષ હોય કે પછી વિપક્ષ હોય આજે બધાનો કોમન એજન્ડા હતો મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલોનો હાર પહેરાવો અને એમના પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવો સવાર સવારના ઠંડા પૌરમાં કાર્યક્રમ શરૂ થઈ ગયો અને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને ફૂલોના હાર પહેરાવવાના શરૂ કર્યા બાપુની પ્રતિમાને એક પછી એક હાર ચઢતા ગયા અને એની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ થતી ગઈ બધું સરસ ચાલી રહ્યું હતું ને તેવામાં જ કંઈક અજુકતું બન્યું વાત એવી બની કે ફૂલોના હારને કારણે ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ખેંચાઈ ગયા હાર પહેરાવનારા નેતાઓને આ વાતની ખબર જ ન હતી બધા એક દિવસની ગાંધી ભક્તિમાં વ્યસ્ત હતા અને તમને જાણીને નવાઈ લાગશે કે થોડી વાર પછી ગાંધીજીની પ્રતિમાના ચશ્મા ઉતરીને લટકી પડ્યા ત્યાં સુધી કોઈને આ વાતનો ખ્યાલ ના આવ્યો છેલ્લે ચશ્મા જમીન દોસ્ત થઈ ગયા આ વાત નેતાઓના ધ્યાને ના આવી હોય પણ કેમેરાએ આખે આખી ઘટના કેદ કરી લીધી અને સાથે સાથે વડોદરાના શાસકોની બેદરકારી પણ આમાં છતી થઈ ગઈ

જોકે મહારાજા સાહેજ ગાયકવાડને પણ તો નથી છોડ્યા જેમને વડોદરા આપ્યું અને મહાત્મા ગાંધી જેમને દેશ બનાવ્યો દેશ આપ્યો ગાંધી બાપુને પણ નથી છોડ્યા કારણ કે આ લોકોને ગાંધી વિચારો સાથે કોઈ લેવા દેવા નથી આ લોકો અત્યારે નોટમાં ગાંધી ગમે છે પણ વિચારોમાં ગાંધી નથી ગમતા એવું મારું માનવું છે પણ કોંગ્રેસ પાર્ટીને ગર્વ છે કે અમારા બે નેતાઓ જેમનો આજે જન્મ જયંતિ છે અને અમે એમને સતત નમન કરીએ છીએ શ્રદ્ધાંજલિ આપીએ છીએ